જો આગળ આપણે જેઈની અંદર શરૂઆત બનાવટો જેમિનલ વિસિનલ વાળા પોઈન્ટ જોયા. હવે આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરફ આગળ વધીએ. તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે ઓલરેડી આ બધી આગળ બીજા ચેપ્ટરો જે 11માં ના હાઇડ્રોકાર્બન એમાં રિપીટ થઈ છે. ઘણી બધી પ્રક્રિયાઓ ફાઇકલાઇન પ્રક્રિયાઓ એ તો આલ્કાઇલ એલાઇડિયો RX ની ઝેડન સાથે પ્રક્રિયા કરો તો R2 ઝેડન આપણે આ રીતે લેતા RX પ્લસ ઝેડન તો R2 ઝેડન પ્લસ ઝેડન X2 આ રીતની પ્રક્રિયા થતી આપણી. બરાબર મિત્રો, એને મેં ઉદાહરણ દ્વારા જોયું. તો આ પ્રમાણે આપણે એને સુશીતની હાજરીમાં કરીએ ઝેડ સાથેની પ્રક્રિયા તો જેને ફાઇકલાઇન પ્રક્રિયા કહેવાય, ધાતુ સાથેની પ્રક્રિયા આલ્કાઇલ એલાઇડની. તૃતીય કેલાઇન સંયોજનો વોટ્સ પ્રક્રિયા આપતા નથી. જોકે તૃતીય કેલાઇન ઓક્સિડેશન પણ નથી આપતા, એ પણ આપણે આગળ જોશું. ટેટ્રાઇથાઇલ તો પેટ્રોલની અંદર ઉમેરવામાં આવે છે. શા માટે? મોટો અવાજ જે વાહનોમાં થાય ને એ અવાજને ઓછો કરવા માટે, એટલે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે આ બધા વપરાય ટેટ્રાઇથાઇલ. તો એ કેવી રીતે બને એન્ટી નોકિંગ એજન્ટ? તો ઇથાઇલ બ્રોમાઇડની PBNA મિશ્ર ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ડીઝલ ઇથરની હાજરીમાં તો ચાર વખત ઇથાઇલ એક વખત PBNA એટલે ટેટ્રાઇથાઇલ જેને આપણે TEL કહીએ. ડાયાલ્કાઇલ મિલ્કી તો પણ ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ સૌરસ આપણે આને સૌરસ કહેતા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મર્ક્યુરી છે ડાયઇથાઇલ મર્ક્યુરી બનશે. ગિલમાન પ્રક્રિયક તમે આ ગિલમાન પ્રક્રિયક છે ને એમાં તમે R2 ને આગળ લઈને તોય ચાલે આ રીતે R2 C2Li આ રીતે. તો આ જે છે આલ્કાઇલ લિથિયમ અને આલ્કાઇલ લિથિયમ કહેવાય આલ્કાઇલ લિથિયમની CuI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બે મોલ્સ એટલે બે આર આનો એક Cu અને આનો Li અને આર એ છૂટું પડે જશે મતલબમાં આર ટુ બરાબર પછી આ Cu બરાબર ને વત્તા Li આ એક છૂટું પડશે રાઈટ પણ Li એ છૂટું પડશે કારણ કે આ બે મોલ છે Li ના એટલે એક Li ને એક આ છૂટું પડી જશે. આ જે આર ટુ Cu Li છે ને આ પર ગિલમાન પ્રક્રિયા ગિલ 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 લિફ્ટ એવું પણ કહી શકે છે. તો ગિલમાન પ્રક્રિયા કોરાઉસ પ્રક્રિયામાં આપણે આગળ જોયું પ્રમાણે ગિલમાન પ્રક્રિયકની આલ્કાઇલ એલાઇડ સાથે પ્રક્રિયા તો આનો એક આર અને આનો એક આર 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 થઈ જશે. એક આર સીયુ સાથે જોઈન્ટ થશે એટલે આર સીયુ કારણ કે બે આર માંથી એક સીયુ સાથે જોઈન્ટ થશે ને એક આ એલઆઈ અને એક્સ આ બંને જોઈન્ટ થશે એટલે એલઆઈ એક્સ છૂટું પડશે. તો આ પ્રમાણે એક ઉદાહરણ પણ લીધું છે આ બંને આર ગણાશે આર ટુ સીયુ એલઆઈ સાયક્લો ક્લોરો એક્સાઇન આ બે જૂથ છે આ સાયક્લો છે એટલે આમ આ ને આ બંને જોઈન્ટ થયા આર આર ડેસ મતલબ આર સીયુ એમ થશે એલઆઈ સીયુ. મિત્રો ઓક્સિડેશન માત્ર પ્રાથમિક અને દ્વિતીય હેલાઇડનું ઓક્સિડેશન થાય છે. મેં અહીંયા શબ્દ વાપર્યો જેમ વુડ્સ તૃતીય હેલાઇડ નથી આપતું એમ ઓક્સિડેશન પણ તૃતીય હેલાઇડ આપતું નથી અને આપણે સ્વર્ણ ઓક્સિડેશન તરીકે ઓળખીએ સ્વર્ણ. ચલો તો DMSO DMSO મતલબ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ DMSO નો મતલબ આ પ્રક્રિયકની હાજરીમાં પ્રાથમિક દ્વિતીય કે એરાઇલ એ બેન્ઝાઇલ જે છે સિસ્ટમથી લઈએ તો આલ્ડિહાઇડ વિકલ્પ તરીકે આપણને મળશે. એ બેન્ઝાલ્ડિહાઇડ મળશે ત્યાં આર CHO મળશે. હેન્સડાઇકલ પ્રક્રિયા તો હેન્સડાઇકલ પ્રક્રિયા તો એનો સિલ્વર ક્ષાર લેવાનો એસિડ વાળો એસિડ ક્ષાર અને BR2 સાથે પ્રક્રિયા કરશો એટલે બેન્ઝીન સાથે સીધો એક BR અને બ્રોમો બેન્ઝીન બનશે. AG સાથે એક BR એટલે AG BR અને આ CO2 છૂટા પડી જશે. ખૂબ ઇઝી છે, ખાલી બધામાંથી પસાર થવાનું છે મિત્રો. તો અહીંયા જે નીટ માટેની જે જરૂરી પ્રક્રિયાઓ છે આપણે જેવું જોવાની છે આગળ વધશું પહેલાં આપણે જોઈએ આગળની પ્રક્રિયા જોઈએ રાસાયણિક પ્રક્રિયા. તો બેન્ઝીન HCl અને O2 સાથે CO2CL2 ની હાજરીમાં કરવામાં તો ક્લોરો બેન્ઝીન બનાવે મતલબ આપણું આલ્કાઇલ એલાઇડ બનાવટ માટે આ પ્રક્રિયા લઈ શકાય. બેન્ઝીન પ્લસ HCl વત્તા O2 CuCl2 ઉદ્દીપકની હાજરીમાં થશે. ત્રણ એક છે પ્રક્રિયા થાય બે મોલ બેન્ઝીન છે એટલે બે મોલ ક્લોરો બેન્ઝીન પ્લસ બે મોલ H2O છૂટું પડશે. ઉલ્બાન પ્રક્રિયા ઉલ્બેન પ્રક્રિયા આયોડો બેન્ઝીન લેવાનો Cu સાથે પ્રક્રિયા કરવા એટલે Cu2I2 થશે. બે વખત બેન્ઝીન અહીં જોડાય એને આપણે ડાયફિનાઇલ કહીએ. બેન્ઝાઇલ ક્લોરાઇડની કેટલીક પ્રક્રિયાઓ જનરલી ધ્યાન દેવાનો બાકી આ CH2 સાથે સિલ્વર નું CH3 જોડાઈ જાય એટલે બેન્ઝાઇલ એસિટેટ કહેવામાં આવે.
क्रिग्नार्ड प्रक्रिया पण છે આ CH2 ની CN ની બાજુમાં MG એટલે CH2 MgCl R MgX કેવા છે આટલો આખો R Mg અને X ઓક્સિડેશન આપણે આગળ જોયું એમાં aldehyde બનતું હતું સોલ્ટ નું ઓક્સિડેશન કારણ કે એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા નહોતા બરાબર અહીંયા પ્રબળ ઓક્સિડેશન સાંદ્રા HNO3 કેમેન ઉપર આ બંને ઉદ્દીપક પ્રબળ ઓક્સિડેશન કરતા છે માટે એસિડ જ બનાવશે અને બેન્ઝાલ્ડિહાઇડ ની જગ્યાએ બેન્ઝોઇક એસિડ બની જશે અને HCl2 પડશે રિડક્શન માં સીધું જઈને કેચ ઉમેરાઈ જશે અને HCl2 પડી જશે ટોલ્યુઇન બનશે બેન્ઝોઇક એસિડ તો આ પ્રમાણે આપણે જે જરૂરી પ્રક્રિયાઓ હતી આ ચેપ્ટર્સની એ કમ્પ્લીટ કરી જેઈની માટે હવે આપણે શીખ તરફ આગળ વધવાનું રહેશે બરાબર છે તો પહેલા આટલું જોઈએ આપણે